हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। स्टैंडर्ड फिफ्थ गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश तो आपणे यूनिट नंबर टू सीखी रहा छे। अगाउ तमने यूनिट नंबर टू नी अंदर एक्टिविटी नाइन बी सुधी शीखव्यू हतुं, याद छे ने? के आ जे सेंटेन्सीस छे तेने आपणे बॉक्स में लखवाना हता। हवे आपणे जोईए एक्टिविटी नंबर टेन। तेनी अंदर शुं छे के उदाहरण प्रमाणे आपणे पिक्चर्स जोवाना छे। पिक्चर्स आधार खाली जगह आपेली है, खाली जगह अपने विगत एनी पूरवानी छे। जो अहीं एक्जाम्पल एटले के उदाहरण आपेलू छे, वॉट इज धीस, मैं तमने कहूँ छूं के ज्यारे पण कोई वस्तु नजीक होय, बराबर छे, क्वेश्चन प्रश्ननी नजीक, त्यारे समझवानुं के हवे एमां धीसनो उपयोग करेलो होय, एटले के ए नजीक होय, एटले माटे आ शब्द वापरी छे के आ शुं छे, तो इट इज एन एप्पल, ते सफरजन छे। હવે વોટ આર ધીઝ, એ કરતાં વધારે જ્યારે વસ્તુ હોય ત્યારે ટી એચ ઈ એસ ઈ ધીઝનો ઉપયોગ થાય છે બહુવચનમાં। ગુજરાતી અર્થ તો આ જ રહે છે, બરાબર ને, પરંતુ સ્પેલિંગ ચેન્જ થાય છે કે વોટ આર ધીઝ, આ શું છે, તો કે ધે આર એપલ્સ, તે સફરજન છે। હવે સફરજનો નથી બોલતા આપણે, સફરજન જ કહેવાય ગુજરાતીની અંદર। ગમે તેના એક કરતાં વધારે સફરજન હોય તો પણ આપણે શું બોલીએ છીએ, સફરજન। પરંતુ ઇંગ્લિશમાં એપલની પાછળ એસ લાગી જાય છે એટલે એપલ્સ થઈ જાય છે, બહુવચન થઈ જાય છે, ધે આર એપલ્સ। તે પ્રમાણે આપણે ફર્સ્ટ નંબર જોઈએ, વોટ ઇઝ ધેટ, જો વચ્ચે ગેપ છે ને, જગ્યા છે, એનો મતલબ કે તે દૂર છે, દૂર બતાવ્યું છે કે વોટ ઇઝ ધેટ, તે શું છે, તો ઇટ ઇઝ અ સ્ટાર, તો શું લખીશું, ઇટ ઇઝ અ સ્ટાર। સામેના પેજ પર જોઈએ કે કરતાં વધારે સ્ટાર્સ છે, એટલે વોટ આર ધોઝ, તે શું છે, તો ધે આર સ્ટાર્સ, એક કરતાં વધારે જ્યારે હોય ત્યારે ધેનો યુઝ થાય છે, કે તે તારા છે, તારાઓ ના કહેવાય, તારા છે, બરાબર। આગળ છે કે હવે જો અહીંયા જે ટોપી છે, હેડ છે, એ પ્રશ્નની થોડી નજીક છે, બરાબર છે, તો મેં અહીંયા ધીસનો યુઝ કર્યો છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ઇટ ઇઝ, અહીંયા અ હેડ આપેલું જ છે, તો તમારે આગળ શું લખવાનું છે, ઓનલી ઇટ ઇઝ, તો ઇટ ઇઝ અ હેડ। આગળ છે જો વોટ ઇઝ, સોરી, અહીંયા મેં તમને સમજવા માટે જુઓ કે વોટ ઇઝ ધોઝ, ઉતારમાં તમે આ લખી દો કે વોટ ઇઝ ધોઝ, પરંતુ આમાં ખરેખર તમે જોયું એમ કે શું આવશે, આર આવશે, શું આવશે, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે વોટ ઇઝ ધોઝ લખી દે છે, પરંતુ પાછળ તો એ જોવે છે કે બહુવચનમાં આપણે તો ધીઝ ને ધોઝનો જ ફેર કરવાનો છે ને, પરંતુ ધીઝ અને ધોઝનો ફેર કરવાનો નથી, એની સાથે સાથે ઇઝ અને આર બંનેનું પણ મહત્વ આમાં રહેલું છે। તો અહીંયા તમારે શું લખવાનું છે કે વોટ આર ધોઝ, યાદ રાખજો, શું લખાય છે, ઇઝ લખાશે નહીં, તો શું આવશે, વોટ આર ધોઝ, તે શું છે, તો ધે આર હેડ્સ, અહીંયા ધે ઇઝ લખાશે નહીં, ધે આર હેડ્સ, તે ટોપી છે, તે થર્ટી ટોપીઓ છે। ફિફ્થ નંબરમાં છે વોટ ઇઝ ધેટ, જો અહીંયા ધેટ છે એટલે અહીંયા ઇઝનો ઉપયોગ કર્યો છે, વોટ ઇઝ ધેટ, તો કે ઇટ ઇઝ અ બર્ડ, આપણે પ્રોપર અહીંયા કોઈ પક્ષીનું નામ લખેલું લખવાનું નથી, બરાબર છે, કારણ કે એક વચન બહુવચનમાં આવે છે। સેકન્ડ સિક્સ નંબરમાં છે કે વોટ આર ધોઝ, તે શું છે, બરાબર, તો ધે આર બર્ડ્સ, તે પક્ષીઓ છે। હવે સેવન્થ નંબરમાં જો નજીક છે તો પણ અહીંયા ધેટનો યુઝ કરેલો છે, પણ આપણે યાદ રાખજો જ્યારે પણ પેપર હોય કે ગમે તે વસ્તુ, એની અંદર જો હેન્ડ મેં તમને બતાવ્યું કે આમ હાથ દોરેલો આંગળીવાળો આમ આ પ્રમાણે હોય, ત્યારે સમજવાનું કે યાદ અહીંયા તમારે ધેટનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે। વોટ ઇઝ ધેટ, તે શું છે, તો ઇટ ઇઝ અ વિલ, આપણે ગુજરાતીમાં પૈડું કહીએ, બરાબર છે ને, તો ઇટ ઇઝ અ વિલ। વોટ આર ધીઝ, જો અહીંયા ધીઝ ટી એચ એસ ધીઝ આપ્યું છે, એનો મતલબ કે અહીંયા કદાચ એવું બને કે ટાઈપિંગ મિસ્ટેકમાં અહીંયા ધેટ લખ્યું, કદાચ તમે અહીંયા ધીઝ પણ વાપરી શકો, બરાબર છે ને, તો વોટ આર ધીઝ, આ શું છે, તો ધે આર વિલ્સ, તે પૈડા છે, બરાબર ને। આગળ જોઈએ તો નાઇન્થ નંબર, નેક્સ્ટ માળો છે, બધા વચ્ચે ગેપ છે, એટલે બધામાં મેં ધેટ લીધું છે, પણ કદાચ એકમાં મેં ધીઝ લીધું છે, જો વોટ ઇઝ ધેટ, તે શું છે, ઇટ ઇઝ અ નેસ્ટ, તે માળો છે, વોટ ઇઝ ધોઝ, તે શું છે, તો ધે આર નેટ્સ, બરાબર, પાછળ એસ લાગ્યું છે તો તે માળા છે, એ કરતાં વધારે છે ને, બરાબર છે।
હવે અહીંયા અમે ધીઝ નો ઉપયોગ કર્યો છે કે વોટ ઇઝ ધીઝ આ શું છે તો ઇટ ઇઝ અ મોબાઈલ તે મોબાઈલ છે હવે નીચે થોડું છે કે સાંભળો સંભળાવો અને બધું મીન્સ કે થોડું સમજણ પાડું અહીંયા શું છે કે ટીચર સેડ વોટ ડુ યુ કોલ અ ફિશ વિધાઉટ એન આઈ ટીચરે પૂછ્યું કે આઈ વગર તમે ફિશને શું બોલાવી શકો તો મીનાક્ષીએ શું કહ્યું અ ફિશ મીન્સ કે એણે શું કર્યું છે ફિશ જે ફિશનો સ્પેલિંગ હોય ને એમાંથી આઈ કાઢ નાખ્યો એટલે એને એવું લાગ્યું કે આંખની જગ્યાએ આવો આઈ કાઢવાનું છે એટલે એફએસએચ લખી દીધું બરાબર છે હવે આગળ ટીચર સેડ દિવ્યા હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ તું કે ક્રોકોડાઇલ સ્પેલિંગ કેવી રીતે લખી શકું છું બોલી શકું છું તો દિવ્યા બોલી ક્રોકોડાઇલ એણે સી કે વાળો યુઝ કર્યો કો ક્રોકોડાઇલ બરાબર એણે સીની જગ્યાએ કે યુઝ કર્યો બરાબર છે ક્રોકોડાઇલ તો ટીચર સેડ દેટ ઇઝ નોટ કરેક્ટ એ સાચો નથી પણ દિવ્યા સેડ બટ યુ આસ્ક્ડ મી હાઉ આઈ સ્પેલ ઇટ હા જે સાચો નથી તો તમે મને કહો કે કેવી રીતે સાચો બની શકે એટલે આવું કે એટલે ટીચર શીખવાડે એટલે એને જે પૂછ્યું એનો જવાબ પણ મળી જાય હવે જુઓ આ જે બંને ચિત્ર છે એના માટે જે શબ્દ યુઝ કર્યો છે એ શબ્દ તમારે આ ઉપરથી શોધીને લખવાનો છે આ શું છે ફિશ છે તો આ રહ્યો ફિશ તમારે આ ફિશ લખવાનું આ શું છે ક્રોકોડાઇલ તો આ ક્રોકોડાઇલ આ રહ્યો એનો સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફર્સ્ટ સેમની અંદર જે સેકન્ડ સુધી યુનિટ હતા એ પ્રમાણે યુનિટ નંબર 2 આપણે અહીંયા ફિનિશ થાય છે બરાબર છે હવે પછી આપણે જોઈશું સ્વાધ્યાય પોથીની અંદર પરંતુ આપણું અહીંયા ફર્સ્ટ સેમિસ્ટર તમે જોઈ શકો છો સામેના પેજ પર સેકન્ડ સેમિસ્ટર છે એનો મતલબ કે દિવાળી પછીનું હશે હવે આપણે અહીંયા સુધી ફર્સ્ટ સેમિસ્ટર ફિનિશ થાય છે ત્યારબાદ સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું અને સ્વાધ્યાય પોથીની અંદર જોયા પછી આપણે એક્ઝામ આવશે તે આપણે આપીશું તો ત્યાં સુધી થેન્ક યુ